ભરૂચ જિલ્લામાં શિવાજી મહારાષ્ટ્ર મંડળ દ્વારા શ્રીજીની સાદગીપૂર્વક ઉજવણી, સુપડામાં ફળો મૂકી ગૌરી માતાની વિશેષ પૂજા કરી શ્રીજીનું તપેલામાં પાણી ભરી વિસર્જન કરાયું. ભરૂચ શહેરમાં વસતા મરાઠી સમાજ દ્વારા શ્રીજીની ભક્તિભાવપૂર્વક ઉત્સાહની ઉમંગ વચ્ચે ઉજવણી થતી હોય છે, પરંતુ કોરોનાની મહામારીના કારણે શ્રીજી ઉત્સવની સાદગીપૂર્વક ભક્તિભાવ સાથે ઉજવણી કરી હતી. મહિલા મંડળ દ્વારા ગૌરી માતાની પણ વિશેષ પૂજા અર્ચના કરાઈ હતી. ભરૂચની નવી વસાહત વિસ્તારમાં શિવજી મહારાષ્ટ્ર મંડળ તથા મહિલા મંડળ દ્વારા શ્રીજીની ભક્તિભાવપૂર્વક સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવે છે. મરાઠી સમાજ દ્વારા ગણપતિ ગૌરી માતાની સ્થાપના કરી મહિલા મંડળોએ સુપડામાં ફળો મૂકી ગૌરી માતાની વિશેષ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી અને ભોજનમાં રોટલો અને તાંદલિયાની ભાજી આરોગીને ગૌરી માતાની પૂજા અર્ચના કરી હતી. તાજેતરમાં ચાલી રહેલી કોરોનાની મહામારીના કારણે શ્રીજીની સાદગીપૂર્વક સ્થાપના કરી ઘરમાં જ એક મોટા તપેલામાં પાણી ભરી તેમજ ગણપતિ બાપાનું વિસર્જન કરી શ્રીજી ઉત્સવની પૂર્ણાહુતિ કરી હતી. ભરૂચ જિલ્લામાં કોરોનાની મહામારીના કારણે શ્રીજી ઉત્સવ પણ ફીકો પડી રહ્યો હોય, જેના કારણે ભક્તોમાં પણ થોડી ઘણી નારાજગી જોવા મળી રહી છે. દર વર્ષે અમે યંદાય અમારે આ વર્ષે અમે ગણપતિની સ્થાપના કરેલી છે અને આ સ્થાપનામાં અમારે ત્યાં ગૌરાઈ માતા દોઢ દિવસની મહેમાન તરીકે આવીને એ લોકોને અમે સ્વાગત કરીને એમને ગૌરી માતાને સારી રીતે જમાડીને એને આગમન કરીએ, એને અમે દોઢ દિવસ રાખીને અમે એને રાત્રે જાગરણ કરીએ છીએ અને વ્યવસ્થિત અમે એના ભાજીનો રોટલો, તાંદળિયાના શાકને પેલી રોટલો બનાવીને, ચોખાનો રોટલો બનાવીને એમને અમે રાત્રે જાગરણમાં પ્રસાદ ધરાવીએ છીએ અને એવી રીતે જ અમારો તહેવાર અમે સારી રીતે બધા બનાવીએ છીએ. પણ આ વખતે કોરોનાના વાયરસના લીધે આ મોટું પ્રોબ્લેમ થયા લીધે અમે આ વખતે બધા સોશિયલ ડિસ્ટન્સમાં રહીને અમારા ઘરે જ જે મંડપ અમે બાંધીએ છીએ એમાં ન કરતા અમે અમારા ઘરે જ સ્થાપના ગણપતિ બાપાની સ્થાપના કરેલી છે અને ગૌરાઈ માતાને અમારે ઘરે જ એમની સ્થાપના કરીને એમની પૂજા અર્ચા બધી ઘરે જ કરેલી છે.